આજકાલ દિન દહાડે ગૌરક્ષકોની હત્યાઓ થઈ રહી છે, જેના વિરુદ્ધમાં જસદણમાં માલધારી વિકાસ સંગઠન અને માલધારી યુવા ગ્રુપ દ્વારા વિશાળ રેલી કાઢી જસદણ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજકોટ તાલુકાના જસદણમાં માલધારી વિકાસ સંગઠન અને માલધારી યુવા ગ્રુપ દ્વારા ગૌરક્ષક રાજુભાઈ રબારી તેમજ ભરતભાઈ મુંધવાની કસાઈઓ દ્વારા હત્યા કરવામાં આવી છે, જેને લઈને આજ રોજ જસદણ તાલુકાના માલધારી સમાજે તે ઘટનાને વખોડી કાઢી હતી અને એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી. જે રેલી વેલા ગેલાના પડાથી લઈને નવા બસ સ્ટેન્ડ વિસ્તાર, મેઇન બજાર, જૂના બસ સ્ટેન્ડ વિસ્તાર થઈ મામલતદાર કચેરીએ પહોંચી મામલતદાર શ્રી ઝાલા સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સરકારને ભલામણ કરવામાં આવી હતી કે કડી તાલુકાના ખેરપુર ગામના ગૌરક્ષક એવા રાજુભાઈ રબારી, જેઓ ગાયો બચાવવા અને કતલખાના બંધ કરાવવા માટે હંમેશા રાજુભાઈ રબારી અમારા ખેરપુરના એમને ગૌરક્ષક છે. એમને કસાઈઓએ મર્ડર કરેલું છે, ખૂન કરેલું છે ગૌરક્ષકનું. એના માટે અમે માલધારી જસદણ તાલુકાના માલધારી સમાજે આવેદન પત્ર આપ્યું, જેને ધ્યાને રાખી કસાઈઓ દ્વારા રાજુભાઈ રબારીની હત્યા કરવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગરના ભરવાડ સમાજના યુવક ભરતભાઈ મુંગવાની હત્યા કરવામાં આવી છે અને તેની યોગ્ય તપાસ કરી હત્યારાઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને ભાજપના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તે જાહેરમાં પૂરા માલધારી સમાજને ધમકીઓ આપે છે, જેને લઈ જસદણ તાલુકાના માલધારી વિકાસ સંગઠન ટીમ અને માલધારી યુવા ગ્રુપના સભ્યો તેમજ ઓલ ઓવર માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો, જેને લઈને માલધારી સમાજનું કહેવું છે કે ભાજપના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તે જાહેરમાં માલધારી સમાજ પાસે માફી માંગે અને સરકારને પણ ચેતવણી છે કે અમારા સમાજના બંને ગૌરક્ષકોની હત્યા કરવામાં આવી છે અને જો આ બંનેના હત્યારાઓને વહેલી તકે ધરપકડ કરી કડકમાં કડક સજા આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનનો પણ કરવાની પૂરી તૈયારીઓ જેવી ચીમકીઓ ઉચ્ચારી છે. એ રાજુભાઈ ખેપુર, જે ગાંધીનગર તાલુકાના ખેપુર ગામના જે રાજુભાઈ માલધારી સમાજના, એમની જે ગૌરક્ષક હતા એમની જે કસાઈઓ દ્વારા જે હત્યા કરવામાં આવી એના સંદર્ભે આ આવેદન પત્ર આપવામાં આવ્યું. રવિ જીવાણી સાથે રાજબા હાડા, NS ગુજરાત ન્યૂઝ, જસદણ.